આગળ વાત કરીએ દીવને. દીવ આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી, જેમાં 0 થી 5 વર્ષ સુધીના આશરે 3600 જેટલા બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. દીવ જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત આજે સવારથી જ પોલિયો કામગીરી હાથ ધરવામાં આવી. ભારતભરમાં પલ્સ પોલિયોની કામગીરી શરૂ થઈ રહી છે ત્યારે દીવ આરોગ્ય વિભાગ દ્વારા પલ્સ પોલિયો અંતર્ગત કુલ 28 બૂથનું આયોજન કરવામાં આવ્યું અને અંદાજે 3600 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી. આ પ્રસંગે દીવ આરોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર KY સુલતાનના જણાવ્યા મુજબ આપણા દેશમાં પોલિયોનો વાયરસ ફરીવાર પ્રવેશ ના કરે અને કોઈપણ બાળક આ વાયરસનો શિકાર ન બને તે માટે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી આપવી ખૂબ જ જરૂરી છે. દીવ આરોગ્ય વિભાગ દ્વારા ગોગલા ચેકપોસ્ટ, દીવ બસ સ્ટેશન, નાગવા બીચ, થર્ડ ચેકપોસ્ટ, વણાકબારા જેટી પર પણ ટ્રાન્ઝિટ ટીમો ગોઠવીને રવિવારે દીવ ફરવા માટે આવતા બાળકોને પણ પોલિયોની રસી મળી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર આવેલા પરપ્રાંતીય મજૂરોના આશરે 73 જેટલા બાળકોને પણ રસી મળી રહે માટે મોબાઈલ ટીમ પણ ગોઠવવામાં આવી હતી અને હજુ બુધવાર સુધીમાં દીવ જિલ્લાના તમામ બાળકોને ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલ બાળકોને રસી આપવામાં આવશે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. નમસ્કાર. અત્યારે જે દીવ ડિસ્ટ્રિક્ટમાં અને પૂરા ભારત દેશના અંદર જે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે છે એ 19 તારીખે સન્ડેના દિવસ રાખવામાં આવ્યો છે અને ઓલરેડી કલેક્ટર દીવ મેડમ સલોની રાયને ડાયરેક્શન પ્રમાણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની મિટિંગ પણ રાખવામાં આવી હતી અને એ અનુસાર અહીંયા દીવના અંદર જે ટોટલ 28 બૂથ છે અને એના અંદર 6 ટ્રાન્ઝિટ ટીમ છે. આ રીતે 3 ટ્રાન્ઝિટ ટીમ છે એ રૂરલ એરિયામાં છે અને 3 ટ્રાન્ઝિટ ટીમ અર્બન એરિયામાં છે. ખાસ કરીને જે અર્બન એરિયામાં છે એક ગોગલા ચેકપોસ્ટ પર છે અને એક બસ સ્ટોપ પર છે અને એક બીજી મોબાઈલ ટ્રાન્ઝિટ ટીમ છે એ ખાસ કરીને હોટેલના અંદર જઈને એક ટચ ચેકપોસ્ટ પર છે અને બીજું એક મોબાઈલ ટીમ છે અને એક બીજું વણાકબારા જેટીના અંદર છે. તો આ રીતથી તને અર્બન અને રૂરલમાં એક ટ્રાન્ઝિટ ટીમ છે જે કોઈ પણ ટ્રાવેલર્સ આવશે, કસ્ટમર આવશે, તો ટુરિસ્ટ આવશે એમને એના બચ્ચાને જે 0 થી 5 ઇયર્સના બચ્ચા હોય નીચે હોય તેમને આપવામાં આવશે. તે રીતે જ અર્બન એરિયામાં નિર્મોનેરમાં જે પ્રોમિનન્ટ પ્લેસ પર છે ત્યાં ફિક્સ બુથ રાખવામાં આવ્યો છે. બધાને ટાર્ગેટ એ લોકો જે અમારા પેરિફેરલ સ્ટાફ છે એ લોકોએ ઓલરેડી કેલ્ક્યુલેટ કરી નાખ્યા હતા એ લોકોના ટાર્ગેટ ગ્રુપ. તો આખા દીવના અંદર પૂરું ટાર્ગેટ 3600 છે. એના અંદર એબાઉટ 70 માઇગ્રન્ટ વર્કર્સ છે જે KVDમાં અને બીજી અમુક કન્સ્ટ્રક્શન સાઇટ નાગવામાં ચાલે છે ત્યાં પણ આઇડેન્ટિફાય કર્યા છે અને એબાઉટ 70 થી 75 બચ્ચાને આઇડેન્ટિફાય કર્યા છે. કદાચ બીજા નવા પણ આવે છે એમને પણ આપવામાં આવશે. તો આ રીતથી અમારી જે બધી ટીમ છે જ્યાં મોટા ટાર્ગેટ છે ત્યાં 4 હેલ્થ વર્કર રાખવામાં આવ્યા છે. જ્યાં 100 થી નીચે છે ત્યાં 2 હેલ્થ વર્કર રાખવામાં આવ્યું છે. તો અમને આશા છે કે આજે જ જે રીતથી બધા મોટિવેશન કર્યું છે જેથી કલેક્ટર મેડમે પણ બધાને ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટમાં રિક્વેસ્ટ કરી, બીજા આંગણવાડી ડિપાર્ટમેન્ટ છે CDPOને પણ એના અંદર રિક્વેસ્ટ કરવામાં આવ્યો છે. તો આ રીતથી હેલ્થ ડિપાર્ટમેન્ટ, CDPO, આંગણવાડી, અમારા બીજા હેલ્થ વર્કર લઈને આ રીતથી પૂરા દીવ ડિસ્ટ્રિક્ટના અંદર અમને આશા છે કે બુથના દિવસે જ મોર દેન 80% કવરેજ કરશું અને પછી મંડે, ટ્યુઝડે અને વેનેસડે હાઉસ ટુ હાઉસ વિઝિટ કરીને જે કંઈ રૂલ્સ પ્રમાણે જે એક્સ લગાવવાનું છે, પી લગાવવાનું છે તો ઘરે ઘર જઈને લગાવશે. અને અમને આશા છે કે આ વર્ષે પણ દીવના અંદર 100% કોઈ પણ બાળક પોલિયો વેક્સિનથી વંચિત ના રહેશે. અને સાથે સાથે બધાને એ પણ રિક્વેસ્ટ છે ને કે જે રૂટીન ઇમ્યુનાઇઝેશન છે જે બધા અમારા સબ સેન્ટર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PSCમાં થાય છે એમાં પણ આપના બાળકને ત્યાં લાવીને સમયસર લાવીને જેથી કે જન્મમાં ડોઝ આપવામાં આવે, પછી 1.5 મહિના, 2.5 મહિના, 3.5 મહિના, 9 મહિના આ રીતથી રૂટીન ઇમ્યુનાઇઝેશન.